તમારી જે લેજિટિમેટ એફડીઝ છે જે બેંકની અંદર ઉપલબ્ધ હોય છે તે એફડી ઉપર કોઈક બીજી વ્યક્તિ લોન લઈ લે છે અને એ પૈસા એન્કેશ કરી દે છે કોઈક ત્રાહિત જગ્યાથી અને ત્યારબાદ તમારી એફડી ઉપર જે લોન લેવામાં આવી છે તેને તમને ભરપાઈ કરવી પડે છે। વેલ હેલો એન્ડ વેલકમ ટુ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલા ઓન ખબર છે। ફ્રેન્ડ્સ, આજનો આપણો જે વિષય છે દેટ ઇઝ ઇન રિલેશન ટુ સાયબર ફ્રોડ, કે એક એવા સાયબર ક્રાઇમ કેસ વિષય ઉપર આપણે ચર્ચા કરશું કે જે સુરતની જ એક ઘટના છે। આ રીતના જે સાયબર ક્રાઇમના કેસીસ થતા હોય છે તેમાં જનરલી સિચ્યુએશન કંઈક એવી થઈ જતી હોય છે કે જેમાં તમારા જ જે એફડી છે, તમારી જે લેજિટિમેટ એફડીઝ છે જે બેંકની અંદર ઉપલબ્ધ હોય છે તે એફડી ઉપર કોઈક બીજી વ્યક્તિ લોન લઈ લે છે અને એ પૈસા એન્કેશ કરી દે છે કોઈક ત્રાહિત જગ્યાથી અને ત્યારબાદ તમારી એફડી ઉપર જે લોન લેવામાં આવી છે તેને તમને ભરપાઈ કરવી પડે છે વિથ અપ્રોપ્રિએટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એ વ્યક્તિએ તમારી એફડી ઉપર લોન લીધી હોય છે। આ જે સુરતનો સાયબર ફ્રોડનો જે કેસ છે તેની અંદર કંઈક એવું બન્યું છે કે જે વિક્ટિમ હતો તેમણે જે બેંક છે તેનો ટોલ ફ્રી નંબર ગૂગલ ઉપરથી સર્ચ કર્યો અને ત્યારબાદ એમના જે એક્ઝિક્યુટિવ્સ છે તેમની સાથે એમણે વાત કરી, હી હેડ અ ટેલિફોનિક કન્વર્ઝેશન વિથ એમ, ધેર આફ્ટર એમણે કંઈક લિંક મોકલીને અને સ્ક્રીન મિરરિંગના જેવી એપ્લિકેશન્સ હોય છે તેના બેઝિસ ઉપર આપણો જે વિક્ટિમ છે તેમનું જે આપણે એમ કહી શકીએ કે એમનું જે ગેજેટ છે, એમનો જે ફોન છે તેને કોમ્પ્રોમાઇઝ કરી દીધી છે। ત્યારબાદ કંઈક એવું થાય છે કે જે વિક્ટિમ છે હી ઇઝ વેરી મચ ઇન ટુ નેટ બેન્કિંગ સિસ્ટમ, એટલે તે નેટ બેન્કિંગની સિસ્ટમ યુઝ કરતો હોય છે, તો જે બી સાયબર ક્રિમિનલ છે તેમણે એમનો ફોન કોમ્પ્રોમાઇઝ કરીને એમના નેટ બેન્કિંગના થ્રુ એમના જે એક્ઝિસ્ટિંગ એફડીઝ હતી જે બેંકની અંદર અવેલેબલ હતી તે એફડીઝની ઉપર લોન લઈ લીધી હતી અને ત્યારબાદ જે પૈસા છે તે એમણે પોતાના અકાઉન્ટમાં બહુ શિફતથી ટ્રાન્સફર કરી દીધા અને એ જે અમાઉન્ટ છે તે એમણે કલકત્તા કે એવી કોઈ પણ ત્રાહિત જગ્યાથી એટીએમના થ્રુ અલગ અલગ અકાઉન્ટ વાયા અલગ અલગ અકાઉન્ટ્સ એમણે એ જે કેશના ફોર્મમાં વિડ્રોવલ કરી દીધું। વેલ, આ કેસ ઉપર હજી બી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એન્ડ ઇટ ઇઝ વેરી ટ્રિકી થિંગ, કારણ કે જનરલી આમાં શું કોઈ બેંકનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં આ બધી વસ્તુ જે છે તેના વિષય ઉપરનો જે અપ્રોપ્રિએટ આન્સર જે છે તે આપણે ઇન્વેસ્ટિગેશન થયા બાદ જ ખબર પડશે। જનરલી આમાં એક વસ્તુ એવું થતું હોય છે કે ઘણી બધી ફેરી આપણા આધાર કાર્ડ, પાન કાર્ડ તેના વિષય ઉપર આપણે કદાચ એટલા નિગ્લિજન્ટ હોઈએ છીએ, ક્યાં તો પછી કોઈક ને કોઈક મીડિયમ્સ એવા હોય છે કે જેમાંથી આપણા આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે તે કંઈક ને કંઈક રીતના કોમ્પ્રોમાઇઝ થતા હોય છે। હવે આ જે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તેના બેઝિસ ઉપર ઘણી બધી ફેરી એવું થતું હોય છે કે જે સાયબર ક્રિમિનલ્સ હોય છે તે એ જ બેંકમાં તમારું કોઈક બીજું અકાઉન્ટ બનાવી દે છે વાયા ધીસ આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ, દેટ ઇઝ તમારા જે આ એડિશનલ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે તેના બેઝિસ ઉપર। ત્યારબાદ એમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તે પોતાનો રાખે છે અને પછી કસે ને કસે કંઈક એવી સિચ્યુએશન થઈ જાય છે કે જ્યારે બી તેઓ તમારું અકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ કરી દે છે, તમારો જે ગેજેટ છે તેને કોમ્પ્રોમાઇઝ કરી દે છે, ત્યારે જે તમારી એફડી છે તેની પર જ્યારે લોન લે છે ત્યારે તમારું અને એફડીઝનું જે નામ છે તે સિમિલર હોવું જોઈએ। એટલે ક્યાં તો એવું થતું હોય છે કે તેઓ આ જ ફેક જે અકાઉન્ટ છે જે તમારા નામથી એમણે ખોલાવ્યું હોય છે તેમાં અમાઉન્ટ ટ્રાન્સફર કરી અને ત્યારબાદ અલગ અલગ અકાઉન્ટ્સમાં જે અમાઉન્ટ છે તે ટ્રાન્સફર કરે છે અને ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે જેમાં કંઈક સિચ્યુએશન એવી થતી હોય છે કે એમનું જે એક્ઝિસ્ટિંગ અકાઉન્ટ હોય તેમાં તેઓ નિક નેમ જે છે તે તમારા નામનું કરી દે છે, તો આ વસ્તુને આ જે વલ્નરેબિલિટી છે તેનો પણ ઘણા બધા લોકો ફાયદો ઉઠાવે છે। તો આ રીતની અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય છે કે જેના દ્વારા તમારા એફડીઝ ઉપર આ જે સાયબર ક્રિમિનલ્સ છે તે બિલકુલથી લોન લઈ શકે છે। લુકિંગ ટુ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, અત્યારે ઘણી બધી વસ્તુ ડિજિટલાઇઝેશન થાય છે અને આપણે એમ કહી શકીએ છીએ કે અત્યારે ડિજિટલ ઇન્ડિયાના આપણે એક એવા પડાવ ઉપર છે કે એ બિલકુલ હકીકત થઈ ગઈ છે કે આપણી કેશ ઉપરની જે ડિપેન્ડન્સી છે તે ઘણી ઓછી થઈ ગઈ છે। બટ અત્યારે બિલકુલથી હું એ આ માધ્યમથી કહેવા માગીશ કે ધેર ઇઝ અ અર્જન્ટ નીડ કે ઘણી બધી એવા લૂપહોલ્સ છે જે નેટ બેન્કિંગની અંદર કે એની સાથે સંકળાયેલા છે, તો જેના લીધે થોડા ઘણા લીગલ અને ટેકનિકલ ચેન્જીસ
ની જરૂરત છે, ઘણી બધી અલર્ટનેસની જરૂરત છે બાય બેંક ડિપાર્ટમેન્ટ એઝ વેલ એઝ આરબીઆઈના જે નોટિફિકેશન આ અગાઉ બિલકુલથી આપણે એમ કહી શકીએ કે અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં આપવામાં આવ્યા હતા, તેનું પણ ઇમ્પ્લિમેન્ટેશન થોડું કડક રીતના થવું જોઈએ. અને એમના જે લોસ છે અને ઘણા બધા અલગ અલગ બાયલોસ છે ઇન્ક્લુડિંગ સાયબર ઇન્સ્યોરન્સ, તો આ બધામાં નાના મોટા ચેન્જીસની એકદમ તાત્કાલિક જરૂર છે કે જેનાથી જ્યારે બી આવી કોઈ ક્રાઇમ કે આવું કોઈક જે આપણે ઇન્સિડન્ટ કહીએ તે બનતું હોય છે તો ત્યારે વાયા ઓલ ધીસ અમેન્ડમેન્ટ્સ ઇન ધીસ નેટ બેન્કિંગ સિસ્ટમ આપણે એક સારો એવો બેઝ બનાવી શકીએ છીએ કે જેનાથી આપણે ચિંતા મુક્ત થઈને કે ક્યારે બી તમે કોઈ પણ અનનોન લિંક ઉપર ક્લિક નહીં કરો અને ગૂગલ દ્વારા તમે કોઈ બી જગ્યાનું કે કોઈ બી બેંકનું એડ્રેસ કે ટોલ ફ્રી નંબર પણ સર્ચ નહીં કરો. અગર તમને એમનો ફોન નંબર યા કંઈક બી એના રિલેટેડની જે બી ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય તે તમને અગર જોઈતી હોય છે તો તમે એના માટે જે પણ બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈને જ એને તમે બિલકુલથી મેળવો અને ત્યારબાદ એ લોકોને કોન્ટેક્ટ કરો. આ ઉપરાંત ક્યારે બી કોઈ પણ બેંક ઓફિશિયલ તમને કોઈ લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નહીં કહેશે, એટલે જ્યારે બી આવી કંઈક સિચ્યુએશન આવી જતી હોય તો બિલકુલ એને તમે અવોઇડ કરો અને તમે કોઈ પણ લિંક દ્વારા કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરો. અને ક્યારે બી તમારો ઓટીપી કે ઇનિશિયલ અગર આપણે ઇમ્પોર્ટન્ટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ જે આપણા ક્રેડેન્શિયલ છે તેને તમે બિલકુલથી કસે ને કસે શેર નહીં કરો, કારણ કે એ બિલકુલથી તમારી પ્રાઇવસી રિલેટેડની એક ઇમ્પોર્ટન્ટ આપણે એમ કહી શકીએ કે એવિડન્સીસ હોય છે કે જેના દ્વારા તમે વેરીફાઈ કરીને તમારા અકાઉન્ટની અંદર એક્સેસ કરી શકો છો કે કરાવી શકો છો. તો ધીસ વોઝ અવર ટુડેઝ એપિસોડ વિચ વોઝ ઇન રિલેશન ટુ ધીસ સાયબર ક્રાઇમ કેસ. જલ્દી આપણે પાછા મળશું કોઈ બીજી સાયબર ક્રાઇમ અવેરનેસ ટીપ સાથે યા તો કોઈ સાયબર ક્રાઇમ કેસ સાથે. ટિલ ધેન કીપ વોચિંગ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલના ઓન ખબર છે.